આકાશમાં એક વિમાન ઉડાન ભરી રહ્યું હતું અને અચાનકથી આ વિમાનનો દરવાજો ખુલી ગયો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવી ઘટનાની વાત કરીશું કે જે ઘટના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો આકાશમાં એક વિમાન ઉડાન ભરી રહ્યું હતું અને અચાનકથી આ વિમાનનો દરવાજો ખુલી ગયો હવે તમે વિચારો કે વિમાનનો દરવાજો ખુલ્યા બાદ અંદર બેસેલા મુસાફરોની શું દશા થઈ હશે તો શું છે અને કઈ રીતે વિમાનનો દરવાજો દરવાજો ખુલી ગયો ખુલ્યા બાદ શું હાલત થઈ અંદર રહેલા મુસાફરોની અને વિમાનમાં રહેલા સામાનની તે વિશે વિગતે વાત કરીએ ઉડાન દરમિયાન અચાનક પ્લેનનો દરવાજો ખુલી ગયો જેને કારણે પ્લેનમાં સવાર

જવાનું હતું એટલામાં પ્લેનનો દરવાજો ખુલ્યો પ્લેનમાં જ હાજર એક મુસાફર આ ઘટનાનો વિડીયો બનાવવા લાગ્યો પ્લેનનો દરવાજો જે ખુલ્લો હતો તેનો ઉપયોગ સામાનના લોડિંગ અને અનલોડિંગ માટે થાય છે આ દરવાજો ખોલતાની સાથે જ તેજ ગતિના પવનને કારણે પ્લેનની અંદરના પડદા ઉદવા લાગ્યા હતા કડકડતી ઠંડીના કારણે મુસાફરો પણ ધ્રુજવા લાગ્યા હતા ઇમરજન્સીની સ્થિતિ જોઈને પાયલટે પ્લેનને મગનમાં લેન્ડ કરવાનો નિર્ણય લીધો પ્લેન સુરક્ષિત રીતે ઉતરીતો પરંતુ આ નાટકીય ઘટનાને કારણે પ્લેનની અંદરના તાપમાનમાં ભારે ઘટાડો થઈ ગયો હતો જ્યારે પ્લેન મગનથી ટેક ઓફ થયું ત્યારે તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ હતું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેનમાં સવાર

શેર કરવામાં આવેલ ઘટનાનો અન્ય એક વિડિયોમાં ઠંડીને કારણે પ્લેનમાં સવાર મુસાફરોની હાલત બગડતી જોવા મળી રહી છે આ વિડિયોમાં એક મુસાફર કહી રહ્યો છે કે એક વ્યક્તિ હવામાં ઉડીને બહાર નીકળી જ જવાનો હતો એક ઉદ્દયન નિષ્ણાંતે જણાવ્યું કે એએન ટ્વેન્ટી સિક્સ મોડલના ડબલ એન્જિન વાળા પ્લેન હવે ઉપયોગમાં લેવાતા નથી પ્લેનની લોકિંગ સિસ્ટમની નિષ્ફળતાને કારણે નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત જોવા મળ્યા હતા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે આ પ્લેન ઓગણીસો યુનિયન દ્વારા બનાવવામાં આવ્યું આવ્યું હતું હતું આ પ્રોડક્શન બંધ કરી દેવામાં સૂત્રોએ આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિમાને મગન નામના વિસ્તારમાંથી ઉડાન ભરી હતી તે વિશ્વનું સૌથી ઠંડુ શહેર છે આ શહેર યાકુતિયા ક્ષેત્રની રાજધાની પણ છે ત્યાર પછી અહીં પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું હતું આમ અચાનકથી પ્લેનનો દરવાજો આ રીતે ખુલી જતા અંદર મુસાફરી કરી રહેલા મુસાફરોની હાલત ખરાબ થઈ હતી આ સાથે જ રિપોર્ટમાં જણાવ્યા મુજબ મુસાફરોનો સામાન પણ દરવાજામાંથી નીકળીને ઉડી ગયો હતો